નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, એક એવો શો જે આપના સપનાનું ઘર ખરીદવામાં આપની મદદ અને માર્ગદર્શન બંને કરે છે. અને એ માટે દર અઠવાડિયે આપણે ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની મુલાકાતે જઈએ છીએ. આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સન ગ્રુપની સન સાઉથ વિન્ડ્સ જે 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું. પરંતુ સૌથી પહેલાં તો જાણી લઈએ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તાર વિશે. પશ્ચિમી અમદાવાદમાં ખૂબ ઝડપથી જે વિસ્તારોનો વિકાસ છેલ્લા 4-5 વર્ષોમાં જોવા મળ્યો છે તે પૈકીનો એક છે બોપલ. આ બોપલનો જ એક હિસ્સો સાઉથ બોપલ છેલ્લા 3 વર્ષમાં અત્યંત તેજીથી વિસ્તાર પામ્યો છે. આટલી ઝડપથી સાઉથ બોપલનો વિકાસ થવાના ઘણા કારણો છે. આ પૈકીનું એક મુખ્ય કારણ છે 2011માં બહાર પડેલ નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ. આ સ્કીમના અમલ સાથે જ સાઉથ બોપલના વિસ્તારમાં અમદાવાદના નામી બિલ્ડરોની રેસિડેન્ટલ અને કમર્શિયલ સ્કીમો આવવાની શરૂ થઈ ગઈ. આ ઉપરાંત SG હાઈવેથી માત્ર 3 કિલોમીટર અને સાણંદથી માત્ર 18 કિલોમીટરના અંતરે છે સાઉથ બોપલ એરિયા, જેનો સીધો ફાયદો આ વિસ્તારને મળી રહ્યો છે. તો આપણે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તાર વિશે જાણ્યું. આ જ વિસ્તારમાં આવેલી છે સન ગ્રુપની સન સાઉથ વિન્ડ્સ જે 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલા જાણી લઈએ અમદાવાદના સન બિલ્ડર્સ વિશે. સન બિલ્ડર્સ એ અમદાવાદના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે, જે છેલ્લા 35 વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. આટલા વર્ષોના બહોળા અનુભવ દરમિયાન આ ગ્રુપ દ્વારા 10 મિલિયન સ્ક્વેર ફીટથી વધુ સ્પેસ ડેવલપ થઈ ચૂકી છે. સન બિલ્ડર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઘણા સફળ પ્રોજેક્ટ પણ થઈ ચૂક્યા છે, જ્યારે અમુક પ્રોજેક્ટ હાલમાં નિર્માણાધીન છે. આવા જ પ્રોજેક્ટો પૈકી આજે આપણે મુલાકાત લઈશું સન સાઉથ વિન્ડની. સન સાઉથ વિન્ડ્સ 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે, એનું સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈશું. પરંતુ એ પહેલાં હું આપને જણાવી દઉં કે 14 માળનું 1 એવા 7 ટાવર અહીંયા બની રહ્યા છે અને 1 ફ્લોર ઉપર તમને 4 યુનિટ મળી રહ્યા છે. સાથે સાથે 2 લિફ્ટની વ્યવસ્થા તમને મળી રહી છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે આ 2 જગ્યાએ લિફ્ટ આવશે, કારણ કે હજી અંડર કન્સ્ટ્રક્શન આ બિલ્ડિંગ છે. એટલે એક તમને આઈડિયા આવે એ માટે આ રેડી કરીને અહીંયા રાખવામાં આવ્યું છે. અહીંયા તમને જે છે એ ઇન્ટરકોમ ફેસિલિટી મળે છે, સાથે સાથે મેઇન ડોર ઉપર CCTV કેમેરા આપવામાં આવ્યા છે. એટલે તમને મુખ્ય પ્રવેશદ્વારથી લઈને તમારા ઘર સુધી જે પ્રમાણેની સુરક્ષાનો ખ્યાલ રાખવો જોઈએ એ બિલ્ડર દ્વારા રાખવામાં આવ્યો છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 4 યુનિટ એક સાથે દેખાઈ રહ્યા છે 1 ફ્લોર ઉપર. ટોટલ તમને અહીં આગળ જે યુનિટ મળી રહ્યા છે 352 યુનિટ બનવાના છે. અને એની સાઇઝ તમને મળી રહી છે, એક જ સરખી સાઇઝના મળી રહ્યા છે, 765 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાના આ 3 BHKના ફ્લેટ છે. કારણ કે રેરાના નવા નિયમો લાગુ થઈ ગયા છે, એટલે હું જે તમને એરિયા કહી રહ્યો છું 765 સ્ક્વેર ફીટ એ રેરા મુજબનો કાર્પેટ એરિયા છે. આવો આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. સન સાઉથ વિન્ડ 3 BHKનું જે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છે એમાં તમે પ્રવેશ કરો, એની સાથે તમારો પ્રવેશ થાય છે લિવિંગ રૂમ અથવા તો ડ્રોઈંગ રૂમની અંદર. એની સાઇઝ તમને મળે છે 10.5 ફીટ બાય 14.5 ફીટની. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 6-8 વ્યક્તિ માટેની બેઠક વ્યવસ્થા સરસ રીતે તમે કરી શકો છો. સાથે સાથે તમે જો 1st ફ્લોર ઉપર અહીંયા ઘર બુક કરાવતા હોય તો તમને દરેક જગ્યાએ બાલ્કનીની સુવિધા મળે છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 10 ફીટ બાય 6.5 ફીટની બાલ્કની તમને અહીંયા મળી રહી છે. એટલે વિશાળ જગ્યા તમને મળે છે ડ્રોઈંગ રૂમની સાથે સાથે તમને બાલ્કની, પરંતુ એ માત્ર 1st ફ્લોર પર મળે છે. કારણ કે મેં અગાઉ તમને જણાવ્યું એમ 7 ટાવર અહીંયા બની રહ્યા છે અને દરેકના 1st ફ્લોર ઉપર આ રીતની બાલ્કની તમને અલગથી મળે છે. ફ્લોરિંગની વાત કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ સમગ્ર ઘરની અંદર આપવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વુડન લુકનું આ જે ફ્લોરિંગ છે, પરંતુ આ સેમ્પલ હાઉસમાં તમને એક આઈડિયા આવે એ માટે આપવામાં આવ્યું છે. હકીકતમાં તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળે છે.
એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એસીના ડક્ટ પણ અલગથી આપવામાં આવે છે કે જેથી તમારું ઇન્ડોર આઉટડોર યુનિટ જે છે એ તમે લાવીને સીધું ફિક્સ કરી શકો છો. એસી બિલ્ડર દ્વારા આપવામાં નથી આવતા, પરંતુ તમને અનુકૂળતા રહે અને તમારા ઘરમાં તમારે કોઈ પ્રકારની તોડફોડ ના કરવી પડે એ માટે એસીના પોઈન્ટ્સ રેડી કરીને આપવામાં આવે છે. તમે તમારા ડ્રોઈંગ રૂમમાં એલઈડી ટીવી લગાવવા માંગતા હો તો એ માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. કિચન કમ ડાઇનિંગની વાત કરીએ તો તમને અહીંયા ઓપન સ્પેસ મળે છે, જે રીતના તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 8.10 ફીટ બાય 15 ફીટની ઓપન સ્પેસ તમને અહીંયા મળી રહી છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે 4 વ્યક્તિ માટેનું સરસ મજાનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા લગાવી શકો છો. તમારા કિચન માટે અથવા તો ડાઇનિંગ માટેની એક્સ્ટ્રા ક્રોકરી કે કંઈ પણ રાખવું હોય તો એ માટે આ પ્રમાણેનું તમે એક નાનકડો અહીંયા જે છે એ કબોર્ડ તૈયાર કરાવી શકો છો. સાથે સાથે તમને જે પ્રમાણે અહીંયા જોવા મળે છે આ ગ્રેનાઇટનું પ્લેટફોર્મ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. કિચનની અંદર આ કોઈ ગેસ સ્ટવ કે ચીમની તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, અથવા આ પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમને એક આઈડિયા આવે તમારા ઘરની અંદર તમે આ પ્રમાણેની સજાવટ કરાવી શકો એટલા માટે અહીંયા આ પ્રમાણેની સજાવટ કરવામાં આવી છે. તમારું ફ્રીજ રહી શકે અહીંયા એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે તમે આ પ્રમાણેનું મોડ્યુલર કિચન પણ તૈયાર કરાવી શકો છો. જે ઓપન સ્પેસ મળે છે એનો તમે મેક્સિમમ ઉપયોગ કરી શકો, પરંતુ હા, તમારે એના માટે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ ચોક્કસથી લેવી જોઈએ. કિચનને અડીને જે છે એ તમને વોશિંગ એરિયા મળી રહ્યો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 4.5 ફીટ બાય 5.5 ફીટનો આ એરિયા મળે છે. તમારું વોશિંગ મશીન આવી શકે ને તમારો સર્વન્ટ કમ્ફર્ટેબલી કામ કરી શકે એટલી સ્પેસ તમને મળે છે. અને મેં અગાઉ તમને જેમ જણાવ્યું એમ અગર તમે જો ફર્સ્ટ ફ્લોર ઉપર ઘર લો છો તો તમને ડ્રોઈંગ રૂમની સાથે તો બાલ્કની મળે જ છે, એની સાથે સાથે કિચનની સાથે પણ તમને આગળ સ્પેસ ઓપન મળે છે. એટલે બાલ્કની જ કવર કરીને આપવામાં આવે છે. એની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 4.5 ફીટની. એટલે એટલી તમને એક્સ્ટ્રા સ્પેસ ફર્સ્ટ ફ્લોર ઉપર મળી શકે છે. દસ ફીટ બાય 12 ફીટનો આ તમને માસ્ટર બેડરૂમ મળી રહ્યો છે. એટલે અહીંયા જે 3 બેડરૂમ મળે છે એમાં 2 બેડરૂમની સાઇઝ લગભગ સરખી છે. 10 ફીટ બાય 12 ફીટનો આ માસ્ટર બેડરૂમ છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો બેડ તો તમે લગાવી જ શકો છો, એ સિવાય વોર્ડરોબ તમે બનાવી શકો છો. જે પ્રમાણેની સ્પેસ તમને મળે છે એનો સૌથી વધારે ઉપયોગ કઈ રીતે કરો એ તમે કરી શકો છો. એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો તમને અહીંયા આપવામાં આવે છે ફૂલ સાઇઝની, અને આગળ સ્ટેન્ડિંગ બાલ્કની આપવામાં આવે છે જ્યાં આગળ તમે પ્લાન્ટેશન કરી શકો છો અથવા તો તમારા એસીનું આઉટડોર યુનિટ લગાવવું હોય તો એ માટેની સુવિધા ત્યાં આગળ કરી શકો છો. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે, એટલે તમે તમારું ઇન્ડોર યુનિટ ત્યાં લાવીને ફિટ કરી શકો છો. ફ્લોરિંગ અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવે છે. એટલે ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો એટલે ટોયલેટ બાથરૂમ તમને જે મળી રહ્યું છે એની સાઇઝ તમને મળી રહી છે 4.5 ફીટ બાય 6.5 ફીટની. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સેરા કંપનીના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. જે રીતે તમને અહીંયા જોવા મળી રહી છે એ પ્રમાણેની શાવર જે છે એ લગાવીને આપવામાં આવે છે, પરંતુ અહીંયા સેમ્પલમાં જે તમે જોઈ રહ્યા છો એના બદલે ફિટિંગ્સ અને સેનેટરી વેર જે છે એ તમને સેરા કંપનીના આપવામાં આવે છે. આ બીજો બેડરૂમ, આની સાઇઝ પણ તમને 10 ફીટ બાય 12 ફીટની મળી રહી છે. એટલે તમે 2 બેડરૂમ જે મળી રહ્યા છે એનો ઉપયોગ તમે તમારા ફેમિલીની સાઇઝ મુજબ તમારી જરૂરિયાત મુજબ તમે કરી શકો છો. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ડબલ બેડ એક સરસ રીતે સજાવી શકો છો, વોર્ડરોબ લગાવી શકો છો. સાથે સાથે તમને ડ્રેસિંગ માટેનો એરિયા પણ અહીંયા મળે છે, એટલે તમારું ડ્રેસિંગ ટેબલ જો તમે અહીંયા લગાવવા માંગતા હો તો એ પણ લગાવી શકો છો. એલઈડી માટેના પોઈન્ટ્સ જે છે એ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે, અને અહીંયા ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવી છે કે જેથી તમને કુદરતી હવા ઉજાસનો પણ જે છે એ ફાયદો મળી રહે.
તમે જો એસી લગાવવા માંગતા હો તો એ માટેના પોઈન્ટ્સ તો બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે જ છે. હવે એટલે ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો આની સાઇઝ પણ તમને 4.5 ફીટ બાય 6.5 ફીટની મળી રહી છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સેરા કંપનીના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટીસ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને આપવામાં આવે છે અને વોલ જે છે એ ફૂલ્લી કવર્ડ કરીને આપવામાં આવે છે. એટલે તમને જે 2 બેડરૂમ મળે છે એ 2 બેડરૂમની સાથે એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે. હવે આપણે 3જા બેડરૂમ પર નજર કરી લઈએ. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ સન સાઉથ વિન્ડ્સ 3 BHKનું 765 સ્ક્વેર ફીટ જેનો કાર્પેટ એરિયા તમને મળી રહ્યો છે, આ એનો 3જો અને 6લો બેડરૂમ છે. 3 BHKની આખી સ્કીમ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 3જા બેડરૂમની સાઇઝ તમને મળે છે, 10 ફીટ બાય 10 ફીટની મળે છે. આ રૂમનો ઉપયોગ તમે તમારા બાળકો માટે કરી શકો છો, ચિલ્ડ્રન રૂમ તરીકે આનો ઉપયોગ કરી શકો છો. અહીંયા પણ તમને ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવી છે. તમારા બાળકો જે રીતના હોય એ પ્રમાણે તમે બેડ અહીંયા સજાવી શકો છો. એમના માટેનું સ્ટડી ટેબલ તમે અહીંયા લગાવી શકો છો. આ જે ગ્લાસ પાર્ટીશન તમે જોઈ રહ્યા છો બંને તરફ, એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, માત્ર તમને કોમન વોલ આપવામાં આવે છે. પરંતુ તમે તમારા બાળકો માટે આ પ્રમાણેનો રૂમ સજાવવા માંગતા હો તો સજાવી શકો છો. અહીંયા પણ તમને ફ્લોરિંગ જે છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળી રહ્યું છે. એસી માટેના પોઈન્ટ્સ અહીંયા પણ રેડી કરીને આપવામાં આવે છે. આ રૂમને કોમન ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરવાનો રહે છે, એ બિલકુલ આની સામે જ છે. એની સાઇઝ તમને મળે છે 4.5 ફીટ બાય 5.5 ફીટની, એટલે કોમન યુટિલિટી એરિયા જે છે એ 3જા બેડરૂમમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આપણે સન સાઉથ વિન્ડ્સનું 3 BHKનું સેમ્પલ હાઉસ જોયું. હવે આપણે વાતચીત કરીશું સન ગ્રુપના મેનેજમેન્ટ સાથે, પરંતુ એ પહેલાં રોકાઈશું એક બ્રેક માટે. તમે ક્યાંય જતા નહીં, કારણ કે બ્રેક બાદ તરત આપણે વાતચીત કરીશું સન ગ્રુપના મેનેજમેન્ટ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રોપર્ટી બજારમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ સાઉથ બોપલ વિસ્તારની, સાઉથ બોપલમાં આવેલી સન ગ્રુપની સન સાઉથ વિન્ડ્સ 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમનું સેમ્પલ હાઉસ આપણે જોયું, આપણે એ વિસ્તાર વિશે જાણ્યું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે સન બિલ્ડર્સના CMD NK પટેલ સાહેબ. સાહેબ આપનું સ્વાગત છે CNBC બજારમાં. આભાર. સૌથી પહેલાં તો એ જણાવો કે જે સાઉથ બોપલનો વિસ્તાર છે, અમદાવાદના નવા વિકાસ પામી રહેલા વિસ્તારો પૈકીનો એક છે, આની ખાસિયત કેવી હોય તો શું કહી શકાય? ખાસ કરીને પ્રોક્સિમિટી, એટલે સરદાર પટેલ રિંગ રોડને અડીને આવેલો વિસ્તાર છે. બીજું કે આંબલી અને YMCA એવા 2 40 મીટરથી મોટા રોડ જોડે, એ સરખેજ ગાંધીનગરને જોડે સંકળાયેલો છે. અને ત્રીજું કે આજે છેલ્લા 10 વર્ષમાં પહેલાદનગર એ કોર્પોરેટ વિસ્તાર કહેવાય છે, ત્યાં નેશનલ ઇન્ટરનેશનલ બધી જ MNCની ઓફિસો આવેલી છે. અને તેનાથી આ વિસ્તાર માત્ર 3 કિલોમીટર દૂર છે અને નવો વિકસિત થયેલો વિસ્તાર છે. અને અહીંયા નર્મદાનું વોટર, ડ્રેનેજ, આ બધી સવલતો ઔડાએ સરસ રીતે પૂરી પાડેલી છે. તે સંદર્ભમાં આ વિસ્તાર છેલ્લા 5 વર્ષથી ખૂબ જ ગતિથી વિકાસ પામી રહ્યો છે. વાત તમારી સાચી છે, કારણ કે નવી TP પડીને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુજબનું આખું ડેવલપમેન્ટ અહીંયા જોવા મળી રહ્યું છે. સાથે સાથે કનેક્ટિવિટી આટલી સરસ અહીંયા મળી રહી છે. અને એક ખાસ વસ્તુ, અમે જ્યારે પણ સાઉથ બોપલની મુલાકાતે આવીએ છીએ કોઈ પણ પ્રોપર્ટી કવર કરવા, તો એકાદ વર્ષના ગાળાની અંદર 1-2 નવા બિલ્ડિંગો બનેલા અહીંયા જોવા મળે છે. એટલે ડેવલપમેન્ટ ખૂબ તેજીથી થઈ રહ્યું છે આ વિસ્તારમાં. ખાસ કરીને બેંગ્લોરના વ્હાઇટફિલ્ડ જેવા વિસ્તાર જોડે આને આપણે કમ્પેર કરી શકાય. અહીંયા તમને કોસ્મોપોલિટન વસ્તી છે. અહીંયા 35-45 વર્ષના યંગ બિઝનેસમાં કામ કરતા, કોર્પોરેટ ગ્રુપમાં કામ કરતી વ્યક્તિઓ છે, એટલે એક સરસ યંગ ક્રાઉડ છે. એટલે સોબોના તમે મેઇન રોડ પર જશો તો તમને અહીંયા દરેક ATM પણ મળશે, અહીંયા દરેક સબવે જેવી દરેક બ્રાન્ડના FNB આઉટલેટ પણ મળે છે. અને આ વિસ્તારની અંદર
જે ખાસ કરીને ત્રણ વસ્તુનો સમન્વય થયો છે. એક, જે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે શહેરના પહેલાદનગર અને સેટેલાઇટ વિસ્તારથી ખૂબ જ નજીક આવ્યો છે. બીજું કે પાણી, રસ્તા, ગટર અને એ પ્રમાણે ખૂબ જ વિકસિત થયેલો વિસ્તાર છે. અને ત્રીજું કે અહીંયા એપ્રોપ્રિએટ પ્રાઇસે, ખાસ કરીને અહીંયા ત્રણ બેડરૂમના આશરે 350 ફૂટથી 430 ફૂટના મકાનો વધારે બને છે. અને એના હિસાબે ત્રણ બેડરૂમના જે મકાનો છે એ આપણને એપ્રોપ્રિએટ એટલે વ્યાજબી કિંમતે અહીંયા મળે છે. તો સાહેબ, આજે તમારો પ્રોજેક્ટ છે એનું રેરા રજીસ્ટ્રેશન વગેરે થઈ ગયું છે? ખાસ કરીને સનબિલ્ડર્સ એ એવી કંપની છે કે જે 37 વર્ષ જૂની કંપની છે. સનબિલ્ડર્સ એ કંપની એવી છે કે જેને ગુજરાતમાં પ્રથમવાર પ્રિસિલનું રેટિંગ મેળવેલું છે. અમારા અત્યારે 12 પ્રોજેક્ટ ચાલે છે. બધા જ પ્રોજેક્ટનું, ઇન્ક્લુડિંગ અત્યારે જેની વાત કરી રહ્યા છીએ એ સન સાઉથ વિન્ડ, આ બધાનું રેરા રજીસ્ટ્રેશન અમે કરાવેલું છે. ટાઇટલ ક્લિયરન્સ છે, ઔડાની બધી જ પરવાનગીઓ મેળવેલી છે, ફાયરની NOC મેળવેલી છે, અને લેટેસ્ટ IS અને RCC કોડ પ્રમાણે અર્થક્વેક રેઝિસ્ટન્ટ ડિઝાઇન પ્રમાણે અમે આ બિલ્ડિંગ તૈયાર કરી રહ્યા છીએ. તો સાહેબ, તમે જેમ કીધું એમ પ્રાઇઝ રેન્જની વાત કરીએ અહીંયા, તો લોકોને કઈ પ્રાઇઝમાં મળી રહ્યું છે અત્યારે? એવરેજ સાઉથ બોપલના સમગ્ર વિસ્તારની વાત કરીએ તો 2800 રૂપિયા ફૂટથી 3200 રૂપિયા ફૂટના ભાવે દરેક સ્કીમોમાં મળી રહ્યું છે. જ્યારે અમે 2800 રૂપિયા ફૂટના બાંધકામે આ ફ્લેટ વેચીએ છીએ જેની આશરે કિંમત 60 લાખ રૂપિયા થાય છે. એટલે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે 40 થી 45 વર્ષના જે એક્ઝિક્યુટિવ છે જેમને ઇઝીલી 35 થી 45 લાખની લોન મળે છે અને 10 થી 15 લાખ રૂપિયા એ લોકો એમની પોતાની પર્સનલ બચતથી, એટલે મારા 100 ક્લાયન્ટમાંથી 95 ક્લાયન્ટ કોર્પોરેટ છે પણ બધા જ હોમ લોનનો પણ લાભ લે છે. તો સાહેબ, અહીંયા કારણ કે લગભગ 352 યુનિટ તમે બનાવી રહ્યા, 350 યુનિટ, બુકિંગ રિસ્પોન્સ કેવો છે? ખાસ કરીને આ વિસ્તારમાં અમે સન સાઉથ પાર્ક કરીને સ્કીમ હમણાં 3 મહિના પહેલાં જ બિલ્ડિંગ યુઝ પરમિશન લઈ લોકો રહેવા આવ્યા છે. આ બીજી સ્કીમ છે. અત્યારે હમણાં તાજેતરમાં સન સાઉથ રેસ કરીને ત્રીજી સ્કીમ અમે કરીએ છીએ. અને આ વિસ્તારની કોમર્શિયલ જરૂરિયાતને ધ્યાને રાખીને સાઉથ સ્ટ્રીટ કરીને એક ચોથી સ્કીમ પણ અમે કરેલી છે. એટલે આ વિસ્તારમાં ખાસ કરીને અગ્રગણ્ય બિલ્ડરોમાં અમારો સમાવેશ થાય છે અને અમારો જે ટ્રેક રેકોર્ડ અને એથિકલ પ્રેક્ટિસ આને ધ્યાને રાખીને અત્યારે અમારા ત્યાં 85% જેટલા મકાનોનું સરસ રીતે બુકિંગ થયેલ છે. બહુ સરસ. બીજી વાત કરીએ તો આ જે જગ્યા છે સાઉથ વિન્ડ્સ તમારી જે સ્કીમ છે એ 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સાથે સાથે રિટેલ સ્પેસ પણ તમે અલગ કરી રહ્યા છો, તો કઈ પ્રમાણેના આગળ સાઇઝમાં શોપ્સ એકલી છે કે કઈ રીતનું છે? ખાસ કરીને હું વાત કરું તો આ વિસ્તાર ઔડાના વિકાસ નકશો એટલે ડેવલપમેન્ટ પ્લાન પ્રમાણે RAH એટલે રેસિડેન્શિયલ એફોર્ડેબલ હાઉસિંગ ઝોનમાં આવેલો છે. ત્યાં મહત્તમ 10% જ કોમર્શિયલ મળે અને એ 10% અમે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર, કે અમારી જે સ્કીમ છે એ સાઉથ બોપલની મેઇન રોડ ઉપર આવેલી છે એટલે રોડના ભાગે વત્તા જે મેરીમેન્ટ સર્કલ મોટું છે તે તરફ અમે શોરૂમ અને શોપ્સ કરેલી છે. ખાસ કરીને જ્યારે 348 મકાનો અમારા છે કે આજુબાજુના વિસ્તારોમાં બીજા 5 થી 7 હજાર મકાનમાં લોકો રહે છે ત્યારે એમની બેન્કિંગ જરૂરિયાતો, એમની મેડિકલની જરૂરિયાતો, એમનું રિટેલ ગ્રોસરી અને એમને જોઈતી FNBના આઉટલેટ, એના માટે અમે ખાસ પ્રોવિઝન કર્યું છે. પરંતુ અમારી ખાસ ખાસિયત એ હોય છે કે સામાન્ય રીતે જ્યારે અમે આ બાંધકામ કરી અને 2 વર્ષ બાદ મેમ્બરોને કે મેમ્બરની અને મેન્ટેનન્સ સોસાયટીને કબજો આપી દઈએ છીએ ત્યાર પછી કોઈપણ કોન્ફ્લિક્ટ અમારા કોમર્શિયલ મેમ્બર અને રેસિડેન્શિયલ મેમ્બર વચ્ચે ન થાય તેના માટે અમે રેસિડેન્શિયલનું ગેટેડ કોમ્યુનિટી કરી અલગ એને એપ્રોચ આપીએ છીએ, એના લિફ્ટ અને મીટર અલગ રાખીએ છીએ, એની પાણીની વ્યવસ્થા અલગ કરીએ છીએ અને પાર્કિંગ પણ કોમર્શિયલ પ્રિમાઇસીસ અને રેસિડેન્શિયલનું અલગ કરીએ છીએ. એટલે રેસિડેન્શિયલમાં વસતા મારા વસાહતીઓને ખાસ કરીને બહુ જ એક્સક્લુઝિવ એક રેસિડેન્શિયલ એન્વાયરમેન્ટ, બાળકો માટે એને ચિલ્ડ્રન પ્લે એરિયા, ગ્રીન એરિયા, ક્લબ હાઉસ, આ બધું અનઇન્ટરપ્ટ અને સુરક્ષિત રીતે વાપરી શકે તેનું અમે ખાસ ધ્યાન રાખીએ. તમે 2 વાત કરી એના સંદર્ભમાં થોડી વિગતો જાણવા માગીશ. એક તો પાર્કિંગની તમે વાત કરી,
તો 3BHKમાં કઈ રીતનું પાર્કિંગ તમે આપી રહ્યા છો અને એમિનિટીઝમાં તમે એક બે વસ્તુ ગણાવી, પણ બીજી શું શું સુવિધાઓ તમે વધારાની આપી? ખાસ કરીને પાર્કિંગની દ્રષ્ટિએ જે પાર્કિંગ કાયદા પ્રમાણે જોઈએ એ તો મૂકવું જ પડશે, ત્યારે જ પ્લાન પાસ થશે અને ત્યારે જ બિલ્ડિંગ યુઝ પરમિશન મળશે. પરંતુ અમારો કંપનીની એક પ્રથા રહી છે કે પાર્કિંગ એ આજે એક મૂળભૂત પાણી ગટર અને લાઇટ પછીની ચોથી પાયાની મૂળભૂત સુવિધા તરીકે પાર્કિંગની જરૂરિયાત છે. એટલે અમે જરૂરિયાતથી વધારે પાર્કિંગ આપ્યું છે. એટલે દરેક ફ્લેટને પોતાની રીતે એક અથવા બે કારનું પાર્કિંગ મળી શકશે. તે સિવાય રાતના સમયે વિઝિટર્સ અને બીજા લોકો માટે પણ પાથવેઝ અને એપ્રોચવેઝમાં વધારાના પાર્કિંગની સવલત છે. બીજી વાત કે જ્યારે 350 ઘર એટલે આપણે એક નાનું ટાઉનશીપ કહેવાય, અને એને ધ્યાને રાખીને અમે યોગાનો રૂમ, ચિલ્ડ્રન માટેનો સ્પ્લેશ પૂલ, ટેબલ ટેનિસ રૂમ, મેમ્બરને કોઈપણ નાના મોટા 200-300 વ્યક્તિઓનું ફંક્શન કરવું પડે એ માટેનો હોલ, જિમ્નેશિયમ, આ બધી જ સુવિધાઓ, ખાસ કરીને હું સમજુ ત્યાં સુધી મેમ્બરોને કેમ્પસની બહાર ન જવું પડે એ બધી સુવિધાઓ અમે ઉપલબ્ધ કરાવી છે. આનું કમ્પ્લીશન ક્યાં સુધી થશે અને પોઝેશન ક્યારથી આપવાનું શરૂ કરશો? આ સ્કીમ રેરામાં કદાચ પ્રેક્ષક મિત્રો અને આપને પણ ખબર હશે કે અમારે પ્રોગ્રેસ રિપોર્ટ ભરવો પડતો હોય છે. અમે રેગ્યુલરલી રેરામાં પ્રોગ્રેસ ભરીએ છીએ, અને રેરાના રજિસ્ટ્રેશન વખતે જે અમે ટાઈમ લિમિટ આપી હતી એનાથી વધારે ઝડપથી અમે આ બાંધકામ કરી રહ્યા છીએ. અને અમારા પ્રમાણે આવતા ડિસેમ્બર એટલે ડિસેમ્બર 2019માં અમે આનું બિલ્ડિંગ યુઝ પરમિશન, ફાયરની NOC અને દરેક અપાર્ટમેન્ટને પોતાના અલગ મીટર લઈ અને અમે રહેવાનું પોઝિશન આપીશું. ટૂંકમાં એકાદ વર્ષની અંદર તો બિલકુલ આશરે દસેક મહિનામાં. સાહેબ, આપણે CNBC વધારે માટે સમય કાઢ્યો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, આભાર. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું કોઈ ગુજરાતના નવા શહેરમાં નવી પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, કારણ કે અમને આશા છે કે આપ પોતાના માટે પ્રોપર્ટી ખરીદવા માંગતા હો અથવા તો ક્યાંક ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો પ્રોપર્ટી બજાર આપને ચોક્કસથી મદદ કરશે. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.